રાજ્ય સરકારના બીજા નંબરનું સ્થાન ધરાવતા વ્યક્તિ આપણા ત્યાં મહેમાન હોય અને આપણે એમની સાથે વાતચીત કરી શકીએ એવો મોકો મળ્યો છે, એટલે બધા ઋષિકેશ થઈ અને આયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર. મંચ ઉપર વિરાજમાન સમાજના બંને આગેવાનો સાવંતસિંહજી, મુદાસિંહજી, હમણાં જ વાત પૂરી કરી અને આપણા પ્રભારી રાજેન્દ્રસિંહ, બધાનો પરિચય છે એટલા માટે પરિચય આપતો નથી. મંચ ઉપર બિરાજમાન તમામ આગેવાન બધાના નામથી બધા બોલ્યા છે, તે કહેતો નથી સમજ. જો રાજકારણમાં કેટલીક વસ્તુઓ ખૂબ ધ્યાન રાખવા જેવી હોય છે, ચૂંટણી આવે એટલે અનેક મુદ્દા ચૂંટણીના સમીકરણમાં ઉપસ્થિત થતા હોય છે, પણ સમજણ સાથે જ્યારે તમે ચૂંટણીના મેદાનમાં જાઓ, મત આપો અને મત આપ્યા પછી મત આપ્યો છે એવો અહેસાસ કરાવો. સમજો વાત કરું છું, ખાસ કરી ક્ષત્રિય સમાજની વ્યાખ્યામાં આવતા બધા ક્ષત્રિય સમાજ એ છે, કોટડી થી છે, આપણા બાવન વટા થી છે, ઠાકોર સમાજ ના આગેવાનો છે, જાગીરદાર સમાજ ના આગેવાનો છે, બીજા અન્ય સમાજ ના આગેવાનો છે, અને તમામ 18 કોમના લોકો અહીંયા ઉપસ્થિત છે. રાજકારણમાં આપણને કોઈ આમંત્રણ પત્રિકા કોઈ આપતું નથી, ચોખા ટંકુ વાળા કરીને આપણા ઘેર મૂકવા આવતા નથી કે તમે આવો અને અમારી સેવા કરો. મારી વાત ખ્યાલ આવે, પણ પોતાનું ફક્ત પોતાનું કંઈક કૂટવાનું એના કરતા સામૂહિક કોઈક વાત લઈને આગળ નીકળો એને જાહેર જીવન કહેવાય. જાહેર જીવન એટલે પોતાની વાત કરવા સિવાય તમારે બીજા વધારાના સમયમાં બીજું કામ કરવાનું. હવે સ્થિતિ શું છે? અત્યારે જે સાંપ્રત પરિસ્થિતિ ઉભી થઈ છે ચૂંટણીના મેદાનમાં, ચૂંટણી ઉમેદવારો બેનાર તો બધું થવાનું છે, બધા વાત કરી, પણ ખાસ કરી અને સમજણવાળી વાત કરું છું. હું તમને એક વાત કરું, એક કહેવત છે કે રાજાને દાસી અને ચોરને ખાસી સારી નહીં. સમજો, હું જે કહેવા માંગુ છું બરાબર સમજો. એક ચોર ની જોડે એક ભાઈ આવ્યો કે મારે ચોરી કરતા શીખવું છે. એટલે ચોરે કીધું, તો ભાઈ આ કામ સારું નથી, આ બહુ સારું કામ નથી, પણ ટ્રેનિંગ લેવી હોય તો મારે અંદાજી ચોરી કરવા જવું તારા આવજે. એક જગ્યાએ ચોરી કરવા જાઓ તો પેલા લઈ લીધો, જો હવે જો ચોરી કરવા તો પહેલી વાત એ ગમે તેટલો માર પડ્યો, હાથ મૂક્યા ને હા પતંગ મારો વેચી કહેડ્યો તો બોલવાનું નહીં. એટલે મેં કીધું કે ચોર ના ખાસી સારી નહીં. ઉધરસ આવી હોય ચોરી કરવા ના જવાય, જણાતે હોય તો શંખ ના ફૂંકાય. મારી વાત સમજ પડે તમને કહું છું. તો એ ચોરી કરવા ગયા તો પહેલો પસંદગી કરી એક રબારી નું નેસડો, નેડામાં રાતે ચોરી કરવાની એમ જ જવા દે. ચોરે પેલા કીધું કે એક શબ્દ બોલવાનો નહીં, હું કહું એવું તાર કરવાનું, હું કરું એવું તારે કરવાનું, પણ બોલવાનું નહીં જ્યાં સુધી ઘેર પાછા નહીં. અત્યાર સુધી સારું, બાજુમાં રબારી ને હેરામ છે, ધન બહુ હતું, માલ બકરો ને ઘેટો ને ભરે. ચોરે પેલા શીખવ ચોર હતો, એને કીધું તું બહાર પેલો ડેરામાં વાળ મોટી હતી, કૂદી મોલ પડે, મોલ પડે એટલે પેલો અહીં તો મોય ઉગતા હતા, એટલે ધીમે રહીને એક બકરું પાડી અને ધીમે રહીને બહાર નાખ્યું. પેલા કીધેલું હતું હું કરું એવું તાર કરવાનું, એટલે પેલા એ પાછું એના ઉપાડીને મોય નાખ્યું. આવું ચારકો ચોકત સાહેબ થયું એટલે ખખડાટ થયેલો દેહી જાગ્યા. રબારી લીધી, ધોકો ડાંગ લીધી, એટલે આ ચોર થઈ કરી બહાર આવ્યો, એટલે ચોર હતો એ કૂદી બહાર પડ્યો, પેલો કૂદી મોય આવ્યો. હાડકો ખોખરો કર્યું છે એમ બધા અત્યારે ભાજપમાં હશે, આપણા કૂદી પર બહાર જવાની જરૂર તમને લાગે છે? મારી વાત સમજ પડે તમને? સમયની સાથે ચાલવાનું રાખો. જો તમને કહું, આ પાટીદાર સમાજ આપણે વાતો કરીએ, રાજા મહારાજાઓ ઘણી બધી વાત કરી, રાજેન્દ્રસિંહે ઘણી વાતો કરી શકાય, બે કલાક એક ધારો હું બોલું. આદરણીય રૂપાલાજીએ જે કીધું છે સદંતર ખોટું છે, સંમત છે બધા જ ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, જાહેરમાં કહું છું, તમામ વ્યક્તિઓ, તમામ નેતાઓ, તમામ સમાજના આગેવાનો ભાજપમાં રહે છે, સ્પષ્ટ રીતે માને છે
ઇતિહાસ વાંચ્યો છે, ઇતિહાસ સમજ્યો છે. આ દેશને 1000 વર્ષ સુધી આક્રમણ કરો મોગલોના ધરતી ઉપર કોઈએ રોકી રાખ્યા હોય તો ક્ષત્રિય સમાજે રોકી રાખ્યા છે, એનો ઇતિહાસ સાક્ષી છે. ખાલી રસોઈમાં તવી તવિયા મળી જાય, તવી તો એ 15 દિવસ સુધી બાપા બોલી જાય. અને 16000 સ્ત્રીઓ સીધો જોહર કરવાનું, નાની સુધી વાત નથી, એનો ઇતિહાસ સાક્ષી છે. જેટલા નાળિયેર નાળિયેરી ઉપર નથી, એ નાળિયેરોના તોરણ થાય એના કરતા ક્ષત્રિયોના માથાના તોરણ વધુ થયા છે. આ રાષ્ટ્રના નિર્માણ માટે આ રાષ્ટ્રને સંસ્કૃતિ ક્ષત્રિય સમાજ આપી છે, સુલિયતા ક્ષત્રિય સમાજે શીખવાડી છે, દાતારી ક્ષત્રિય સમાજે શીખવાડી છે, ભક્તિની પરાકાષ્ઠા મીરાબાઈ ભક્ત પહેલાથી લઈને તમામ ક્ષત્રિય સમાજ બધા જ ભગવાન રામ લક્ષ્મણ મહાવીર જૈન ધર્મના 24 તીર્થંકર ભગવાન બુદ્ધ બધા જ ભગવાનો ક્ષત્રિય કુળમાં જન્મ્યા છે, બધા જાણે છે. જે વાત કહેવાઈ ગઈ બીજી મિનિટે આ વાત કરું છું, ક્ષત્રિય સમાજના જવાબદાર આગેવાનો જે એલ કે સાહેબે કીધું એ વાત કરું છું. આ સાહેબ આ જાહેર સભા નથી, આ ગાડીઓ ભરી ભરી લાયેલા ટોળા નથી, આ એકે એક લોકો 1000 100 200 500 લોકોના બધા બેઠા પ્રતિનિધિઓ છે, આગેવાનો છે, સામાજિક આગેવાનો જવાબદાર આગેવાનો છે, જેમની વાત બહાર જાય તો લોકો એમને માને છે એવા આગેવાન ભેગા કરે છે. પણ થોડીક ગેરસમજમાં કોકની અસ્મિતાનો મુદ્દો છે, સમજી શકાય છે, પણ સમર્થન નહીં, વિરોધ. પણ એનું સમાધાન માફી હોય છે. અસ્મિતાનું છેલ્લું શસ્ત્ર છેલ્લું હથિયાર માફી હોય છે. રૂપાલાજીએ માફી માંગી, 40 મિનિટમાં માફી માંગી. ના માંગી હોય તો અમે વિરોધ કરવાના હતા બધા જ. ભારતીય જનતા પાર્ટીમાં સામાજિક આગેવાનો છીએ, મેં કંઈક કહ્યું ગોંડલમાં દેરાસિંહજી જાડેજાના ત્યાં મિટિંગ થઈ, ત્યાં પણ એમને જાહેરમાં માફી માંગી, માઇક ઉપરથી જાહેરમાં, પછી કેમેરાની સમક્ષ પણ માફી માંગી. રાજકીય પક્ષો હંમેશા કોઈ પણ ઉમેદવારો જયારે મૂકતા હોય છે ત્યારે એમના પોતાના ગણિત હોય છે, એમના પોતાના ગણિત હોય રાજકીય પક્ષોના. ક્યાંક આ ચૂંટણીમાં કોઈ સમાજ ન સચવાય તો બીજી રીતે, આ જગ્યાએ ન સચવાય તો અલગ રીતે, ઘણી જગ્યાઓ છે. કોઈને વિધાનસભા ના મળી, કોઈ લોકસભામાં લોકસભા ના મળી, તો બોર્ડ નિગમ ના મળ્યા, તો સંગઠનમાં સંગઠન ના મળ્યા, તો સામાજિક બીજા રાજકીય ફાયદાઓ, રાજ્યસભાઓ, એમ જુદા 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 તબક્કે. પણ એકના એક વાત સમજો છું કે આ રાજકીય જે રીતે જે હાથો બનાવવામાં આવે છે તેની વાત કરું છું. 16 તારીખે ફોર્મ ભરવાનું, 22 તારીખે પરત ખેંચવાનું, ત્યાં સુધી મોટા ભાગના આગેવાનો સાહેબ ચૂપ રહ્યા કે કદાચ પાર્ટી નિર્ણય કરે. એક વાર પાર્ટીએ નિર્ણય કરી દીધો પછી વિચાર બદલાય છે. પછી સીધી લડાઈ ભાજપ અને કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે નથી. હવે મુદ્દા ઉપર, આ ઘટના તો બધાને ખબર છે, પણ એક આગેવાન હું તમને કહું, જેટલા જેટલા આંદોલન થયા છે એટલા આંદોલનની અંદર હંમેશા નુકસાન એ સમાજને જ થયું છે. થોડોક પરિપ્રેક્ષમાં વિચાર કરજો, થોડોક પડતા પરિપ્રેક્ષમાં, ક્યારે રાજ્ય સત્તા સામે બતાવી દેવાનું, ક્યારે આંદોલન ના ચાલી શકે. જે કુનેહપૂર્વક સમજણ, એ સમજણ પાટીદાર સમાજની વાત કરું, 14 દીકરાઓના જીવ ગયા, આ ક્ષત્રિય સમાજની વાત છે. પેલા પાટીદાર આંદોલન થયું, ઠાકોર આંદોલન પણ થયું હતું, ઠાકોર સમાજનું. રાજસ્થાનની અંદર ગુર્જર આંદોલન થયું હતું, મીણાઓનું આંદોલન થયું હતું. જુદા જુદા મુદ્દા જુદા હતા, કોઈક અનામત માગે છે, કોઈક નથી માગતું, કોઈક રહેવું છે, કોઈને બહાર નીકળવું છે, કોઈનો ફાયદા લેવા છે, કોઈને તમે આવી ના જાઓ એને રોકવા માટે આંદોલન, કેટલાકના અંદર આવવા માટે આંદોલન. પણ
એક અસ્મિતાની જયારે વાત આવે, લેવાનું હોય તો તમારી સાથે બાંધછોડ કરી શકાય. તમે 10 માંગતા હો, હું તમને 8 આપીને રાજી કરી શકું. પણ અસ્મિતાના વિષયમાં શું આપી શકો, મને એક વાત સમજાવો, શું આપી શકાય માફી સિવાય? પછી જયારે હવે જાય તો તારે સામાજિક રીતે જે નુકસાન થવાનું છે, એક આગેવાન ને ઉભા કરતા 20-25 વર્ષ લાગે છે સાહેબ, અમારે ગાડી કેતો હતા. એક આગેવાન ક્ષત્રિય સમાજના એક આગેવાન ને તમારા રાજ્ય લેવલે કે ધારાસભ્ય કે મંત્રી બનાવ હોય ને તો 20-25 વર્ષ ઉછી બી લાગે છે, 25 વર્ષ લાગે છે. કોઈ XY જે લેવું નહીં, કોઈ જયરાજસિંહ કે એલ કે પારાયણ કે એમ નહીં. પણ જે નેતાની સમજણ, મહાત્મા ગાંધી આંદોલન કર્યું લોકો આવ્યા, પણ એ ટોળું એમના કાબુમાં. જયપ્રકાશ નારાયણ આંદોલન કર્યું, ટોળું એમના કાબુમાં. રામ મનોહર લોહિયા આંદોલન કર્યું, ટોળું એમના કાબુમાં. પણ ટોળું જો કાબુમાં ના હોય પછી એમાં હાથની બહાર વાજાય કાયદો ની વ્યવસ્થા. આખા રાજ્યની અંદર એક જગ્યાએ એક જણ ઉપર કેસ કર્યો હોય તો મને બતાવો, બીજા આંદોલનો નજર સમક્ષ સરખામણી કરજો. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં, લો એન્ડ ઓર્ડરમાં એક પણ જગ્યાએ, 32 જગ્યાએ સભાઓની મંજૂરી મળી છે. જો શેઠ પણ ક્ષત્રિય સમાજ માટે ભારતીય જનતા પાર્ટીને ઓરમાયું વર્તન હોત તો મંજૂરી જ ના મળી. સાચું કહ્યું તો આઠમાં પૂછજો. સીધું સરકારની સામે આંદોલન, સીધું ભાજપની સામે આંદોલન, સીધું ભાજપનો ચૂંટણી સમયે વિરોધ કરવાની વાત. રોકી ના શકાય કે પારકા નથી, પણ કોકના ધોરણી દોરવાના હોય. અને એવું નથી કેતો બધા 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 એક જ વાત સમજીને અમે કહીએ એમ કરો એવું નહીં. પણ આપણે ભૂતકાળમાં સમયની સાથે તાલ નથી મિલાવ્યો એટલે ગુમાવવાનું ખૂબ આવ્યું છે. આ પાટીદાર સમાજની વાત કરું, જયારે તમે સાચી વાત કરું, નીચે જમીનની અંદર સાહેબ પહેલા પહેલી જાગૃતિ, શિક્ષણ પહેલા, કાચી ને કાળી મજૂરી, સવારે વહેલા ઉઠવાનું 5 વાગે, ખેતરમાં જવાનું, મહેનત કરવાની, બહેનો મહિલાઓ ખેતરમાં જાય, સૂર્ય ઉગે એ પેલા 1000 રૂપિયા દૂધ ભરાઈને ઘેર આવી જાય, એથી ચાલુ કરી છે શિક્ષણ સુધી. આ સમાજ આગળ કેમ ગયો ને આપણે આ સ્થિતિ હજુ કેમ તકલીફની છે? દાતા વર્ગમ સતત ઊંધી દિશામાં કેમ? ગામ આમ તો આમ. બહુ સમજવા જેવી બાબત છે. બાકીના તમે અહીંથી જેવા તમે કેરળ ક્રોસ કરો, માટે વખત ક્રોસ કરો, જોઈ લો વિકાસ કોને કહેવાય, વસ્તુઓ શું હોય શકે. અને આ વિસ્તારો જોઈ લો, કારણ શું? આપણે જાતને પણ પૂછવાની જરૂર છે. બોર કર્યા પાટીદારો, બોર કરી દીધા. હવે ક્ષત્રિય સમાજ ને અને બાકી ને અન્ય સમાજ નો સાહેબ ખબર પડવા માંડી કે આપડે બોર કરવા પડે એટલે પાણી તળિયો નીકળી જતો છે. સાહેબ જોડાઈ સમજણ પડે છે, કઉ છું એ સાહેબ બેઠા છે, મંત્રી છે, તો એ કઉ છું, સમજણ પડે છે કે નહીં? શાળા ખોલવાનું મન થાય, મસ્જિદ શાળા ખોલો, ખોલવાનું થયું એટલે બધી સેલ્ફ, બધી ક્રાંતિ મેડ શાળાઓ જે તે વખતે થઈ ગઈ, હવે આપણો વારો આવ્યો એટલે સેલ્ફ ફાઇનાન્સ આવી જાય. આપણો વારો આવ્યો એટલે શીરો થઈ રહેશે, લગભગ ખાવાના વારો આવશે. એનું કારણ શું? આ કોઈ હમેવાળાએ માતા નથી મેલી, આ કોઈ માતા કોઈ મેલી નથી હમેવાળાએ. સમજો, આપણે જાતે કોળી ઉપર નહીં, પગ ઉપર કોળીઓ, અને કોળી ઉપર પગ માર્યા છે. બહુ જ સમજણ સાથે તમને કહું, અત્યારે આખો દેશ, આખો દેશ એક દિશામાં છે. જૂજ લોકો, તમામ લોકો નહીં, સંકલન સમિતિ પણ ઘણા સારા લોકો પણ છે, સામાજિક વાત કરવા વાળા લોકો છે, પણ જૂજ લોકો પોતાનો શુલ્લક સ્વાર્થ માટે ભૂતકાળમાં લાભાર્થી રહ્યા હોય એવા લોકો પોતાના વ્યક્તિગત સ્કોર સેટ કરવા માટે આખા સમાજને ગેરમાર્ગે દોરી શકાય, વ્યાજની વાત નથી.
જીતી રહ્યા હોય એવા લોકો પોતાના વ્યક્તિગત સ્કોર સેટ કરવા માટે આખા સમાજને ગેરમાર્ગે દોરી શકાય વ્યાજની વાત નથી. અને ક્યારે સમાજ દુષ્કેરો નથી. જાઓ, જળ કાપી નાખો, એસટી ના કાર્ડ તોડી નાખો, બસો અડગાવી દો, શાળાઓ તોડી નાખો, ક્યારે નહીં સાહેબ આ આંદોલન બીજો. પણ એ સમજણની સાથે જો રાજકીય સમજણ નહીં કેળવો તો તમારો વારો હશે કે શીરો થઈ જશે, થઈ જશે, થઈ જશે. અને જો એમાં જો થોડી થાપ ખાધી, કોણ ઉમેદવાર ડઝન્ટ મેટર, એ તો પાર્ટીએ નક્કી કરે. પાર્ટીના ઉમેદવાર પછી તમારી એકતા, તમારી શક્તિ સાચા અર્થમાં જોઈને ઉપયોગીતા માટે વપરાય. નહીતર આંદોલન થાય એટલે નાના 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 છોકરાઓ ગમે તેવા મોટા આગેવાનો ગમે તે ઘર પકડાવે. કોઈ કહેવાવાળું વધારે જયારે આંદોલન ચાલતું હોય ત્યારે કોઈ કહેવાવાળું ના હોય, સારા સારા આગેવાનો ઘર પકડી લે, આબરૂની નીકે. અને પછી સમાજને જે નુકસાન થાય છે એ નુકસાન ક્યારે ભરપાઈ ના થઈ શકે એટલું નુકસાન થાય છે. એટલે જો કોઈને કહેવા જેવું હોય, ટોકવા જેવું હોય તો ટોકજો. હું તમને અભિનંદન આપું છું અને ધન્યવાદ આપું છું કે આટલી ગરમીમાં પણ ફક્ત કાલે બપોર પછી નક્કી થયું સાહેબનો ફોન આવ્યો હતો, એ બાજુ મારે જવાનું છે. અને મેં એલકે બાપુને બધા વાત કરી, સાહેબને બધા કે ભાઈ આવો, આ પીજીરાના રોજ ઉછીના પૈસા લેવા એવું ઉઘરણી કરે. કેટલા આવ્યું, કેટલા આવ્યું, કેટલા આવ્યું, તમે સમજો. ચોવીસ કલાકની શોર્ટ નોટિસમાં તમે બધા આવ્યા છો, નોટ લઈએ છીએ, એક ચહેરા વન ટુ વન બધા ઓળખો, બધા ક્યાંક પાંચ ટકા નામ જ ફરક પડે. પણ તમે તમારે અડધી રાતે તમારે કોકની હાકડ કકડાવી હોય તો કોની કકડાવવાની છે? એક નાની વાતમાં, કોઈની ઉશ્કેરણીમાં આવ્યા પછી તમારે રાતે કકડાવવાનો દરવાજો, મુશ્કેલીમાં, સારા કામમાં, તમારા પ્રસંગમાં આવીને શોભા દે એવા એવા આગેવાનોને ક્ષણિકમાં કોકની ઉશ્કેરણીથી ભૂસી નાખવાની વાત. અમને ભાજપો તો કીધા નથી બોલ્યા, અમારું અપમાન કર્યું છે. કરવા વાળાને પૂછી લેજો એમનો સમાજમાં ચાર આનાનો રોલ નથી. પોતાની વ્યક્તિગત છબીઓ ચમકાવવા સિવાય કાચી વેટ કરવી પડે, કાચી વેટ. તારે નેતાગીરી થાય છે, જે નેતાગીરી કરે છે એમને પૂછો. જીવનમાં એક પોલીસ કોન્સ્ટેબલ ની બદલી કરાઈ છે, અમે જાહેર જીવનમાં અમારા છોકરાઓને સેટ કરવા માટે નથી આવ્યા. અહીંયા આવ્યા પછી ગુમાવ્યું છે, મેળવ્યું નથી, વધાર્યું નથી, ઘટાડ્યું છે. સમાજની આબરૂ વધારી છે, ઓછી નથી કરી. પણ ભૂતકાળમાં પોતે આંદોલનની નેતાગીરીઓ કરી હોય, પછી ક્યાંક સમાજવાળાઓ કર્યા હોય, તો વ્યક્તિગત કોઈ નામમાં કોઈ પણ પાઘડી પહેરવાની જરૂર નથી. અને પહેરી હોય તો પહેરી લે, બહુ સ્પષ્ટતા સાથે કહું છું. ખટ્ટી હૈ અંગુર જેવું ભૂતકાળમાં મોટામાં મોટા લાભાર્થી આપણે હોઈએ. અને પછી ક્યાંક આપણા હિતો ન સચવાય તો વ્યક્તિગત સ્વાર્થ માટે આખા સમાજને મુખ્ય પ્રવાહથી વિરોધી દિશામાં હોમી દેવાનો આગેવાનોની જવાબદારી નથી. કોઈએ ટોકવા પછી જવાબદાર લેતા હોય. અમને ભાજપો કીધા, રાજપૂત ને અમે સહન કર્યું, સાંભળી રહ્યા ના બોલ્યા. કેવા વાળાની કોઈ હેસિયત નથી તોય સાંભળી લીધું. ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, આઈકે જાડેજા, પ્રદીપસિંહજી જાડેજા, સિનિયર નેતાઓ બધા, જે લોકો વર્ષોની સિંગલોની બધા નામ બોલતો નથી, અકુબા હોય કે વીરેન્દ્રસિંહ હોય, જેરાથી જાડેજા હોય, સંજયસિંહ મહિડા હોય કે ચૈતન્યસિંહ ઝાલા હોય, અનેક નેતાઓ, ધારાસભ્યો, સાંસદ, રાજ્યસભામાં સાંસદ નથી મોકલ્યા. સમાજની સાથે જ છીએ, સમાજથી ઉજળા છીએ. અમને તો મોર પીછાથી રડિયાનો છે, અમને ખબર છે.
પણ જાહેર જીવનમાં કોઈ એક સમાધિ પક્ષ ક્યારે ના હોઈ શકે. પણ મુખ્ય પ્રવાહમાં તમારી જે વાત છે, વાત મૂકવાના કોણ છે? તમે એક પ્રતિનિધિ પસંદ કરવા, હું તમને કહું, ખાસ ધ્યાન રાખજો, એક પ્રતિનિધિ પસંદ કરવાની અંદર જો થાક થઈ જાવ ને, તમને ઇતિહાસ માફ નહીં કરે, તમને 20-25 વર્ષ તો ધક્કો પડશે. તમારો આગેવાન પહેલી રીંગે ફોન ઉપાડવો જોઈએ, એનો નંબર જાહેરમાં હોવો જોઈએ. 15-15 દિવસે એના નંબરો બદલી જાય, એવો આગેવાન ના ચાલે. મારી એક વાત ખોટી હોય તો જાહેરમાં મને ઉભા થઈને અપમાન કરજો, હું તમને કહું. પણ કાચી વેટ કરવાનો આ વ્યવસાય છે, જાતે સ્વીકારેલો. અને પછી અગ્નિ પરીક્ષાઓથી તપી ડંકાની ચોટ ઉપર બહાર નીકળ્યા છીએ, ત્યારે નેતાગીરીમાં. અને જે પોઝિશન અને પદ થી નેતાગીરી ના હોય શકે. ગાંધીજી ક્યારે સરપંચ થયા નથી, મહાત્મા ગાંધી ક્યારે સરપંચ નથી થયા, આજે પણ દેશના રાષ્ટ્રપિતા છે. કારણ કે એમને લોકો માટે કર્યું. મહારાણા પ્રતાપ કરતા અનેક રાજાઓ જોરદાર પરાક્રમી શૂરવીર હતા, પણ મહારાણા એટલે પૂજાય છે. રાણાએ એક માટે, મેવાડની ધરતી માટે ક્યારેય સમાધાન નથી કર્યું. સમજો જે વાત કરું છું, એટલે આપણે વર્ડ રાખવાનો. પણ મહારાણા પ્રતાપ જેવો વર્ડ રાખવાનો, છત્રપતિ શિવાજી જેવો, મીરાબાઈ જેવો. પણ ગેરસમજો, રાજકીય રીતે થોડી સમજણમાં ફેર પડશે, તમારા આગેવાનોનું અપમાન થશે, એ અપમાન તમારા સુધી આવશે. લખી રાખજો મારા શબ્દો. જે દિવસે તમને તો ક્ષત્રિય સમાજ કે બ્રહ્મ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર, એ ક્ષત્રિય પોલિટિકલ પાવર છે જેની પાસે, રાજ કરવાની સત્તા છે. બ્રાહ્મણ હોય તેની પાસે જ્ઞાનની સત્તા છે, વણિક હોય તેની પાસે વિત્ત સત્તા છે, શુદ્ધ હોય તેની બિચારા લેબર રાઈટ હોય, એ પણ નહીં આ આધુનિક જમાનામાં. તો પોલિટિકલ તમારી પાસે રાજકીય પાવર છે. આપણે ગોળિયામાં છોકરો જન્મ સાહેબ એટલે અમારે તો રાષ્ટ્રપતિ થવા જ છે. ગોળિયા જન્મ એટલે રાષ્ટ્રપતિ માનસિકતા. હા, એક છત્ર નીચે બીજો રહી ના શકે, એક મેનમાં બે તલવાર રહ્યા નહીં, એવી અઘરી સ્થિતિમાં અમારે નેતાગીરી કરવાની. એટલું આરડીએસ અમે નખો તોય ફૂટર, ગાડી જમ ના રાખો તોય ફૂટર. હાજુ ખોટું ભાઈ બોલો તો ખરા, લ્યા જમીન બેઠા બધા. એટલે કોઈ જાતની કોઈ વાત કરતા સાહેબ બોલવાના છે, વાત બહુ કરી શકાય. સમજો, ઈશારો કરું છું, સમજી જાઓ, સમજી જાઓ તો સારું છે. અને જે નેતા હોય જે કહેવું હોય એ કહેજો. અને એક વાત યાદ રાખજો, 8 તારીખ પછી જે અત્યારે આક્ષેપો કરે છે ક્ષત્રિય સમાજના આગેવાનો, 40-40, 50-50 વર્ષની પ્રતીક્ષા અને મહેનત પછી આગેવાન બન્યા છે, એમને તમે ભાષો તો શું વાત કરો? છતાં શબ્દ કોઈ બોલે નહીં, તમારું માન મર્યાદા રાખે છે. તમે એમ સમજો છો કે બાકી બધા ખબર નથી પડતી એમ સમજો છો? કોઈ બોલે નહીં એટલે. પણ સમય આવ્યા પછી આજ લોકો તમને બહુ ઘર ગણશે. યાદ રાખજો, અત્યારે જે મોટી ફાકા ફોતારી કરે છે ને, એ ક્યાંક ઘરમાં સંતિન સમાધાન મેં કરી દે, એ જોજો, એટલે ઓળખજો જે નેતાગીરી કરવા આવે, ધ્યાન રાખજો. હવે તો ખોટો છે તો તમે કાન પકડશો તૈયાર, કોઈ ભૂલ બતાવશો તૈયાર, ત્રીજી રીંગે ફોન ના ઉપર તો સાહેબ અમારે તો સહન નહીં કરીએ. ત્રીજી રીંગે એ દરવાજો કરો છો એટલે, પણ ભાઈ ભૂલી પોકતા ખાવા બેઠા હોય, નાવા જેવા હોય બાથરૂમમાં, ત્રીજી રીંગ ના પડીએ તો કાયા કાયા થઈ જાય છે. કેટલા સમાજમાંથી નેતાગીરી અઘરી છે તો એ કરીએ છીએ. એટલે વિનંતી કરવા માટે આવ્યા છે, ઋષિકેશભાઈ આવ્યા છે, આટલી મોટી સંખ્યામાં તમે ભેગા થયા છો. એમજે બાપુનો આભાર માનો કે એમને જગ્યા રાખી જમવાનું ગોઠવ્યું. સમાજમાં બે ધરોહર આજો, આ મોભિયો જુઓ, સફેદ વસ્ત્રોમાં સંત છે. હું કહું છું સફેદ વસ્ત્રોમાં સંતો છે, સંતો ભગવાન વસ્ત્રોમાં હોય સાહેબ, આ સફેદ વસ્ત્રોમાં સંતો છે. આ જસવંતસિંહ વિસનગર તાલુકાની અંદર 1 લાખ મતદાર પટેલ, 1 લાખ પાટીદાર, 1 લાખ આપણા સમાજના 6,000 મત, ફક્ત 6,000 તાલુકા પંચાયત ઉભા ભાઈ. આ ઋષિકેશભાઈ આભારી છે, આભાર તાલીઓ પડો. તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયતમાં મત લેવા પડે, આગળ ઊંચી કરવી પડે, સિલેક્શન નથી, ઉપરથી કાગળથી સિલેક્શન નહીં, ઇલેક્શન. જીતાળી તાલુકા પંચાયતમાં ઉભો રાખીને તાલુકા પંચાયત વિસનગરમાં પાટીદાર જ હોય,
દાખલો બેસાડ્યો છે ક્ષત્રિય સમાજ નો. સમજો, હું આવા અનેક દાખલા લઉં, મારે કેવું નથી આ બધા કેમેરા મીડિયા કેમેરા જેટલે, બાકી વહીવટમાં માણસ ના મળ્યા પ્રશસ્તિ નહીં. સાચા અર્થમાં સેક્યુલર, બિન સાંપ્રદાયિક, જાતિવાદી નહીં. ક્ષત્રિય પણ જાતિવાદી ક્યારેય ના હોય શકે. એવા આગેવાનો બહુ લાંબા સમય પછી મળે છે એટલે એમની સમાજ એમનો ધન્યવાદ આપું છું. હું સાહેબને એક વાત કીધું હતું કે સાહેબ મારા સમાજની બે કોલેજો છે, એમના બંગલે ચા એમની, નાસ્તો એમનો, ટેલિફોન એમનો, એમના પીએ સચિનભાઈ આપણને પાછા કાગળે આપી જાય. વિચાર તો કરો યાર. અને આ નહીં, એવા અનેક એવા અનેક દાખલા થયા છે. એટલે અને એનું જ પરિણામ છે આ પાટીદાર સમાજનો આગેવાન આટલી બધી 700,000 જણાની ક્ષત્રિય સમાજની મીટિંગમાં પાટીદાર આગેવાનનું સન્માન થાય એ પાર્ટીને અપીલ કરવા માટે આવી જૂજ ઘટનાઓ જોવા મળે. જૂજ રાજકારણમાં સમજો, જૂજ જોવા મળે. અને એના માટે તમારે જાત ઘસી નાખવી પડે, જાત ઘસી નાખવી પડે. અને જાત ઘસી નાખીએ ને તારે થાય છે. આટલો મોટો તાળો હોય ને, હાથીઓ ભટકાળો, ઊંટ ભટકાળો, તૂટે નહીં દરવાજો, ના તૂટે રાજાઓ પેલા ઊંટ ભટકાળતા. એક નાનકડી ચાવી તાળું ખોલી દે, એક નાનકડી ચાવી તાળું ખોલી દે, કેમ એના હૃદય સુધી જાય છે. સાહેબ ઉભા હતા ને, એક મત સિંગલ ક્ષત્રિય સમાજનો એક સિંગલ મત કોંગ્રેસમાં નહોતો ગયો ગઈ વિધાનસભામાં, કેટલી લોકપ્રિયતા છે. એના માટે પાછળ એ નહીં, એની પાછળ તમારી લાગણી, તમારો સંદેશો, તમારી મેસેજ લોકોમાં શું છે એ ખૂબ મોટી વાત કરે છે. એટલે જે રીતે આપણે અહીંયા બધા ભેગા થયા છે, કોઈ મહેરબાની કરી ભૂલ ના કરતા. અને કોઈને કોઈ મનમાં હોય તો કહેજો, કોઈ આપણે કોઈ દુશ્મન નથી. એ સમજ કરીને ઉશ્કેરી અને આડું વાળું ટોળું છે ભાઈઓ, તો આપણા ચલાડી સ્ટીકર ધ્યાન વોટર લોહી પાણી કરતા જાડું હોય, લોહી હંમેશા જાડું હોય પાણી કરતા. દરેક ને પોતાનો સમાજ વાળો હોય, દરેક ને પોતાનો ભૈયા વાળો હોય. એટલે જે ઓળા રસ્તે હોય તે એમને પણ વિનંતી, 80% ભારતીય જનતા પાર્ટીમાં માનવાયેલા સમાજ. અને દાતા ને વડગામમાં કહું ખાસ, હું તો જોતો આવ્યો છું, દાતા વડગામમાં કઈ ની જંડા લગભગ ઊંધાતા. હવે બધા તો હોય, તારે તો મત નીકળતા છે, નીકળે નહીં આટલા બધા મત. પણ મુખ્ય પ્રવાહમાં આવો, મુખ્ય પ્રવાહમાં તમારો પ્રતિનિધિ હોય તો વાત કરે. એથી તમારો પ્રતિનિધિ વિધાનસભામાં કેટલા વર્ષથી નથી, વડગામથી કેટલા વર્ષથી પ્રતિનિધિ નથી, તમે જુઓ તો ખરા. તમારી વાત મૂકવાનો કોઈ નથી, ધારાસભ્યની ગ્રાન્ટ ફાળવવાનો કોઈ ના મળે. તો તમે જયારે મુખ્ય પ્રવાહમાં ભરશો તો ખૂબ ફાયદો થશે, એ વાત કરવા માટે આવ્યો છું. રાજપૂત કોઈ અત્યારે કેબિનેટમાં નથી એ હું કહેવા માંગુ છું. એટલે 67-33 કોટનમાં કાપડ આવે ને, 67% કોટન ને 33% કેરી કોટન, એટલે આ 67-33 છે અત્યારે કોઈ નથી. એટલે આપણે કઈ ગુમાવવાનું નથી, આપણે કઈ ગુમાવવાનું નથી. આપણે એક જ વસ્તુ છે, ફાઇટ ટુ ફિનિશ, યુદ્ધ કરવાનું છે. નબળી વાત તો કરો, એક મહેરબાની કરીને આ વોટ્સએપ ઉપર ગણાય આપણે શું કરી લઈ. આ તો રાજકોટનો, અરે રાજકોટનો પ્રશ્ન નથી, આખા સમગ્ર ગુજરાતનો અને સમગ્ર ભારતનો આ પ્રશ્ન છે. અને એટલી ખુમારી તમારા નામ હોય તો મરી જાઓ. એટલે આટલે વિશેષ નહીં કહું, પણ આપણે હવે જો આ બહુ અંતિમ તબક્કાની લડાઈ છે. હવે ઘડીએ ઘડીએ આપણે ભેગા નહીં થઈ શકીએ, પરંતુ એક બહુ સ્પષ્ટ વાત છે,